આ કથા એ વાતની પુષ્ટિ કરે છે, દેહધારી છીએ માટે નાની મોટી ઉપાધિઓ, નાની મોટી તકલીફો, શરીરમાં નાના મોટા રોગ, એ તો બાપ આવશે. અમુક રોગ પ્રારબ્ધે કરીને આવે છે, અમુક રોગ કર્મે કરીને આવે છે. અને કે આ જન્મમાં ધ્યાન ન રાખવું હોય તો રોગ થાય સંભવ છે. બહુ તીખું ખાવાના અભર ખાવો હોય, બહુ તીખું ખાતા હોય કોઈ, અને પછી થોડો સમય થાય અને શરીર પછી સ્વીકારે નહીં અને અલ્સર થાય, એસિડિટી થાય, એ સ્વાભાવિક છે. એ પ્રારબ્ધ નથી, એ ક્રિયમાણ છે, ક્રિયમાણના દુઃખ છે. ત્રીજું એક છે કાળક્રમે કરીને. પેલું પ્રારબ્ધે કરીને માણસ બીમાર પડે છે, બીજું ક્રિયમાણ ક્રમે કરીને બીમાર પડે છે, અને ત્રીજું કાળક્રમે કરીને. કાળનો જ્યારે કોપ જ્યારે વહેતો હોય ત્યારે કેટલાયને એની ચંગાલમાં લઈ લેતો હોય છે. આ ધરતી માથે એવા મોટા મોટા રોગ આવ્યા છે બાપ, પ્લેગ જેવા રોગ આવ્યા છે, પોલિયો વગેરે વગેરે મહાભયાનક રોગો આવેલા છે. સમાજે બધાને ફેસ કર્યો છે. અત્યારે આપણે જેની વચ્ચેથી પસાર થઈએ છીએ, કોરોનાની મહામારી, આ મહામારી પણ એક કાળક્રમનો રોગ કહેવાય. જો આપણે હસતા હસતા સ્વીકાર કરીએ અને વાતને માનીએ તો પણ માનવી જ રહી, અને કદાચ એની સામે લડાઈ લઈએ તો પણ એ વાતને માનવી જ રહી, કારણ કે કાળક્રમે કરીને છે. માટે બહુ સરસ અમારે જયેશભાઈ સવાણીએ બે સરસ વાતો લખી, ભગત મજા આવશે સાંભળીને. સળિયા નથી છતાંય વિશ્વ આખું જેલ છે, સળિયા નથી છતાંય વિશ્વ આખું એ જેલ છે, અને જેલરના ઠેકાણા નથી છતાં માણસ જાતે કેદ છે. બહુ સરસ વાત, મને કે સમય તમારા કથામાં કામ લાગશે. કીધું થેન્ક યુ ભાઈ, આવું મને મોકલશો મને ગમશે. વાતને અનુરૂપ ક્યારેક આવતું હોય તો કહી શકાય. સળિયા નથી છતાંય વિશ્વ આખું જેલ છે, જેલરના ઠેકાણા નથી છતાંય માણસ જાત આજે કેદ છે. કોઈએ મને પૂછ્યું કે ભગવાનના પરચા કેટલા, કોઈએ મને પૂછ્યું ભગવાનના પરચા કેટલા, મેં હસતા હસતા કહ્યું કે બાપ હાલ તો પરિવારના ખર્ચ પૂરા કરે એ ભગવાનના પરચા છે. કોઈએ મને પૂછ્યું ભગવાનના ચમત્કાર કેટલા, મેં હસતા હસતા કીધું કે વાલા આ મરવાની સિઝનમાં સવારે ઉઠી જઈએ એનાથી બીજો મોટો ચમત્કાર શું હોય. આ મરવાની સિઝન છે. આજે આજે માણસ ઘણા ઘણા તો બીકના મેરા મરી જાય છે. ઘનશ્યામ પ્રભુને પણ વાલા ભક્તજનો તાવ આવ્યો છે, અને મહારાજે સ્વીકાર પણ કર્યો છે આપણને સમજાવવા માટે, આપણને બતાવવા માટે. હરગિજ ક્યારે માયુસ ન થશો, ક્યારે પણ પાછા ન પડશો. ભગવાનના જેટલા અવતારો થયા એ તમામ અવતારો એને પોતાના જીવન કાર્ય દરમિયાન, જીવન ચરિત્ર દ્વારા આપણને બતાવ્યું, સમજાયું છે કે બીમારી એક જીવનનો ભાગ છે. ઘનશ્યામ પ્રભુને તાવ આવે છે, માટે ક્યારેય પણ પાછું ન પડવું. શરીર છે તો છે, શરીર છે તો બીમારી છે, શરીર છે તો દુઃખ છે, શરીર છે તો રોગ છે. હવે આપણા હાથની વાત છે એને આપણે કેવી રીતના સ્વીકારવું, અને જેટલું મનોબળ દ્રઢ હશે, મજબૂત હશે, હું ભગવાનનો સેવક છું, હું ભગવાનનો દીકરો છું, હું ભગવાનનું સંતાન છું, ભલે મારામાં બીમારી આવી, પણ બીમારી મોટી કે ભગવાન મોટો, બીમારી મોટી કે ભગવાન મોટો, ભગવાન મોટો છે. બીમારી હારશે, મારો ભગવાન જીતશે. આવો કેફ રાખી અને વાલા ભક્તજનો જીવન જીવજો. નાની મોટી ઉપાધિ આવે, તકલીફ આવે, કોરોના વધી જાય, સ્ટેજ વધી જાય, ઓક્સિજન ઘટી જાય, સામે હૃદય લબક જબક થવા માંડે,
त्यारे पण जो निश्चय डगमगाट न थाय अने भगवानो एहो नेहो केप जो रहे तो समझो कि आपणे भगवानने हृदयमां भरी दीधा छे, હૃદયની જેલમાં ઠાકોરજીને કેદ કરી દીધા છે, હવે ઠાકોરજી જેથી બહાર નહીં નીકળી શકે માનજો, ત્યારે સમજો કે આપણે ભગવાનને સમજ્યા છે અને ભગવાનને હૃદયમાં ભર્યા છે।